ગુજરાતી એકનો તાસવીસુ એમાં પાટનાઉ શું નામ છે રંગબેરંગી મસાલો એમાં આપણે પાના નંબર 144 સુધી આપણે જોયું ને પાના નંબર 144 સુધી આપણે એની સમજૂતી જોઈ હતી હવે આપણે લઈએ પાના નંબર પેલું વાંચી છે ને એટલે પ્રશ્ન જવાબ છે તો પછી નોટમાં લખાય છે એટલે આપણે કરીશું તો હવે આપણે લઈએ પાના નંબર 145 ઉપર તો કે શું કહે છે કે તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય તમારા મિત્રોની નોંધ તમારી નોંધ સરખાવો એટલે કહે છે કે તમે જુઓ છો ઘરમાં બા હોય દાદા હોય મમ્મી હોય બધા વ્રત કરતા હોય ને કે આજે પૂનમ છે આજે 11 છે આજે આ છે કંઈ બી ઉપવાસ કરતા હોય ને તો વ્રત જેવું કહેતા હોય છે ને તમે સાંભળ્યું હશે તો કે એમાં શું ખવાય અને શું ન ખવાય એ લખવાનું છે એના વિશે તો તમને આપણે ત્રણ ખાના આપ્યા છે ને પાઠ્યપુસ્તકમાં વ્રત ઉપવાસ શું ખવાય અને શું ન ખવાય તો એમાં આપણે જોઈએ તો એક આપ્યું છે વ્રત ઉપવાસ વ્રત ઉપવાસ પછી આપ્યું છે શું ખવાય એમાં શું ખવાય એમ કે છે અને શું ન ખવાય શું ન ખવાય તો પહેલા તો વ્રત ઉપવાસ નો 11 તો શેનો વ્રત ઉપવાસ છે તો 11 નો હવે કે એમાં શું ખવાય તો કે રાજગ્રાના લોટનો સીઓ રાજગ્રાના લોટનો સીરો કે 11 કર્યો હોય ને તો એમાં રાજગ્રાના લોટનો સીરો ખવાય હવે કે એમાં શું ન ખવાય તો અનાજ કહીએ છીએ ને આપણે અનાજ એમાં ન ખવાય એટલે એમાં લખીશું આપણે અનાજ અનાજ હવે બીજું વ્રત જોઈએ તો કે અલુણા અલુણા હવે કે શું ખવાય એમાં તો કે મીઠા વગરની વાનગી ખવાય આપણે જે ખાવાનું ખાઈએ ને તેમાં મીઠું નહીં નાખવાનું જરા પણ મીઠું નહીં નાખવાનું મોરું ખાવા એટલે કે છે મીઠા વગરની વાનગી એમ મીઠા વગરની વાનગી અને એમાં શું ના ખવાય તો કે અનાજ ના ખવાય એમાં શું ના ખવાય તો કે અનાજ ના ખવાય હવે ત્રીજો ઉપવાસ કયો છે તો કે નિર્જરા એકાદશી નિર્જરા એકાદશી નિર્જરા એકાદશી એટલે શું કહેવાય ખબર છે નિર્જરા એકાદશીમાં પાણી પણ નહીં પીવાનું એમાં એને કહેવાય નિર્જરા એકાદશી પાણી નહીં પીવાનું એટલે ખાવાય પણ નહીં એટલે આખો દિવસ પાણી પણ નહીં પીવાનું ખાવાનું પણ નહીં એને કહેવાય નિર્જરા એકાદશી એટલે પાણી પીવું હોય તો પીવાય નહીં જરાય એકાદશીમાં પણ ખાવાય કશું નહીં એમ કે તો શું ખવાય છે કે માત્ર કદાચ એટલે પાણી પીવાય માત્ર પાણી પીવાય અને શું ન ખવાય તો કે અનાજ ન ખવાય એટલે અમિતના તમને પાઠ્યપુસ્તકમાં ત્રણ ખાના આપ્યા છે નોટબુકમાં આપણે કશું નથી લખવાનું તો કે શું વ્રત ઉપવાસમાં કયો છે 11 હવે એમાં શું ખવાય એમ કહે છે તો કે રાજગઢના લોટનો શીરો ખવાય અને શું ન ખવાય એટલે કે અનાજ અનાજમાં આપણે બધું દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ ને કે ભાખરી શાક ખાઈએ ખીચડી ખાઈ એ બધું એટલે અનાજ કહેવાય તે 11માં ના ખવાય પછી અલુણા તો અલુણામાં મીઠા વગરની વાનગી ખવાય કે મીઠા વગરનું હોય ને એમાં પણ અનાજ ના ખવાય પછી નિર્જરા એકાદશી એટલે માત્ર આખો દિવસ પાણી પર જ રહેવાનું ખાવાનું કશું જ નહીં એમાં ખરાનું પણ ના ખવાય ને અનાજ પણ ના ખવાય એટલે કે છે માત્ર પાણી પીવાય અને શું ના ખવાય તો કે અનાજ ન ખવાય તો આ તમારે આટલું ખાલી માત્ર પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે નોટબુકમાં નથી લખવાનું હવે આટલું થઈ ગયું તમારે હવે આપણે આગળ જોઈએ Thank you.
હવે કે રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ પાણી છે। શિરીના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવ્યા છે, તો તે વસ્તુઓના નામ બડીમાં લખો। તમે જોયું હશે કે મમ્મી બધી વસ્તુઓ અનાજ કરતો બધું ભરે છે, તો બધું અલગ અલગ બડીમાં ભરે છે ને, અને અમુક વખત શું કરે છે બડી પર નામ લખી નાખે છે, એટલે આપણે તરત ખબર પડે કે હા આ વસ્તુ આ બડીમાં આ વસ્તુ પડી છે, તો આપણે દરેક બડી ખોલવી ના પડે। તો કે છે જો પપ્પા વસ્તુ લાવે છે, મધ, મેથી, મરચું, હળદર, મીઠું, આંબલી, અજમો, મોસંબી, ગોળ, સંચર, મરી, લીંબોળી, જાંબુ, જામફળ, આમરા, બોર, કેરી, કારેલું ને દૂધ। હવે અમે દરેક સ્વાદ બહેણી બહેણીઓ આપી છે ને તમે, બહેણીના ચિત્ર આપ્યા છે એની નીચે, તો એમાં શું કરવાનું છે, ઘરિયું લખ્યું હોય તો ગરિયા સ્વાદની જે જે વસ્તુ હોય ને એ બહેણી ઉપર આપણે એના નામ લખવાના છે। ખાટું હોય તો ખાટી જે વસ્તુ હોય એના નામ લખીશું, ખારું હોય તો જે વસ્તુ ખારી હોય એના નામ લખવાના છે બહેણીની ઉપર આપણે। તો પહેલાં તો આપણે કેટલી છ બહેણી આપી છે, તો છ બહેણી પર ઉપર પહેલાં લખ્યું છે ને ગરિયું, પછી શું લખ્યું છે ખાટું, ખાટું લખ્યું છે, પછી છે ખારું, ખારું, પછી છે તીખું, તીખું, પછી તુરું, અને છે કડવું। તો તમારા બહેનીઓ ઉપર અમિતા લખ્યું છે ને, તો હવે એમાં ઘરી વસ્તુ કઈ છે, ખાટી વસ્તુ કઈ છે, એના નામ આપણને કૌંસમાં ઉપર નામ આપ્યા છે ને, તે આપણે અલગ લખીશું નામ। તો ગર્યું, તો ગર્યામાં શું શું છે, તો મધ, મધ, પછી મોસંબી, મોસંબી, ગોળ, જામફળ, દૂધ। તમારે સેમાં લખવાનું છે, તમે બરણીએ દોરીને આપી છે ને, બરણી દોરેલી છે ને, બરણીની અંદર લખવાનું છે તમને અમિતા બરણી દોરેલી છે। તો તો અવિતા તમને બરણી દોરેલી છે ને, એમાં તમારે લખવાનું છે, મેં અવિતા પૂરતું પણ તમારે અમારે જો લખ્યું છે ને ઘર્યું, તો એમાં આ મેં લખ્યું છે ને અવિતા, તમારે અવિતા લખવાનું છે, મધ, પછી મોસંબી, ગોળ, જામફળ, દૂધ। તો મેં તો ખાલી અવિતા પૂરતું બધામાં કે તમને તો બરણી દોરેલી આપી છે એની અંદર તમારે લખવાનું છે, અને ઉપર તમને અવિતા ગળ્યું લખ્યું છે, બીજામાં ખાટું લખ્યું છે, ખારું લખ્યું છે, તો તમારે અવિતા બચ્ચનનો જે ભાગ છે ને એમાંથી મેં લખ્યું છે ને એ તમારે અવિતા લખવાનું છે। ખ્યાલ આવ્યો, આજ મેં તમને કવિતા બરણી દોરીને બતાવી કે તમારે કેવી રીતના લખવાનું છે। હવે ખાટું, તો ખાટુંમાં શું છે, આંબલી, આંબલી, પછી બોર, કેરી। ખાટામાં શું છે, તો કે આંબલી, બોર અને કેરી છે। હવે ખારું, ખારામાં કઈ વસ્તુ છે, તો કે મીઠું, મીઠું કેવું હોય, મીઠું ખારું હોય ને, તો કે મીઠું। હવે તીખું, તીખી વસ્તુ કઈ કઈ છે, તીખી વસ્તુ
मेथी अरे तीखी वस्तु में आपसे अजमो अने केरी अरे अजमो अने मरी मरचू तीखू में मरचू पछी अजमो अने मरी अवे तुरी वस्तु जे तुरी वस्तु कई कई छे तो के हदर पछी संजर जांबु आमरा अवे कड़वी वस्तु जोई आपणे तो मेथी पछी लींबोळी વર્ગીકરણ કરો એ વર્ગીકરણ કરે એટલે કે છૂટો પાડો તો આ એના જેવું છે આપણે કૌંસમાં બધા નામ આપ્યા છે તો આપણે ગરી વસ્તુ ખાટી ખારી તીખું પૂરું કડું એ બધાને છૂટો પાડવાનું છે અલગ અલગ કરવાનું છે તો ગરિયામાં શું શું આવ્યું મર મોસંબી ગોળ જામફળ દૂધ હવે ખાટું તો કે આંબલી બોર કેરી ખારું ખારું શું છે તો કે મીઠું છે હવે તીખું તો તીખી વસ્તુ કઈ કઈ છે તો કે મરચું અજમો મરી હવે તુરી વસ્તુ કઈ છે હળદર સંજર જાંબુ આમરા વગેરે કડવું હવે કડવી વસ્તુ કઈ કઈ છે તો કે મીઠી લીંબોળી કારેલો તો એ કડવી વસ્તુ આવશે તો તમને ખ્યાલ આવ્યો હવે આપણે તમારે ખાલી શેમાં લખવાનું છે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે નોટબુકમાં લખવાનું નથી જ્યારે નોટબુકમાં લખવાનું હશે તો હું તમને કહીશ કે આ નોટમાં લખવાનું છે તો તમારે કઈ ક્યાં લખવાનું છે અવિતા પહેલી આપી છે ને ઉપર ગળ્યું તો અવિતા લખવાનું છે મેં કોઠો પાડ્યો દોરીને લખ્યું છે ખ્યાલ આવ્યો સાથી કીધો હવે આપણે આગળ જોઈએ હવે કે છે તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તમે તેમાં કયા કયા સ્વાદ ઉમેરાય છે તે યોગ્ય ખાનામાં કરો એમ તો એમાં પણ કોટ આપે છે તો વાનગી
તો શું આવશે ખારો અને તીખો સ્વાદ આવશે ખીચડીમાં ખારો અને તીખો સ્વાદ આવશે હવે સીરો તો શીરાનો સ્વાદ કેવો હોય ગયો ખારો ખાટો કે તીખો શીરો ખાઈએ છીએ આપણે તો શીરો તો કેવો મીઠો મીઠો હોય છે ને ઘરે ઘરે શીરો કોઈ દિવસ ખારો ખાટો કે તીખો હોય શીરો ના તો શીરો દેખલો ગળ્યો જાય તો ખાલી ગળ્યા પછી આપણે નિશાની કરીશું હવે રોટલો રોટલો કેવો હોય આપણે રોટલો ખાઈએ છીએ તો રોટલો ગળ્યો હોય ખાટો હોય તીખો હોય કેવો હોય રોટલો રોટલો ગળ્યો હોય ના આપણે મીઠું નાખેલો હોય છે ને રોટલો એટલે એને શું કહેવાય ખારો પછી ખાટો તીખો રોટલો હોય તો કે ના હોય તીખો રોટલો હોય તો કે ના હોય તે આપણે ટેસ્ટ કરીશું હવે ચેવડો તો કે ચેવડો કેવો હોય ગળ્યો તો ચેવડો ગળ્યો પણ હોય ખારો પણ હોય પછી ખાટો હોય ચેવડો ના હોય તીખો હોય તો તીખા પર આપણે કરીશું હવે કે છે અનાજ જે સ્વાદ હોય ને એની પર આપણે ખરાની નિશાની કરવાની છે તો કે દાળ ગળી પણ હોય ખારી હોય ખાટી હોય ને તીખી પણ હોય એટલે આપણે બધામાં ખરાની નિશાની કરી પછી ખીચડી ખીચડી ગળી ખીચડી કે ખાટી ખીચડી હોય ના તીખી હોય ને ખારી હોય એટલે કે ખીચડીમાં ખારો અને તીખો વખાણ કરીશું અને આમાં ગળ્યામાં અને ખાટામાં ટેસ્ટ કરીશું શીરો શીરો કેવો હોય શીરો તો ગળ્યો જ હોય કે તીખો અને ખાટો ખારો ના હોય એટલે શીરો તો ગળ્યો જ હોય એટલે ગળ્યામાં આપણે ખરાની નિશાની ટીક કરીશું રોટલો રોટલો કેવો હોય ગળ્યો રોટલો હોય ના ખારો રોટલો હોય તો એમાં ટીક કરીશું ખાટો રોટલો હોય તો કે ના તીખો રોટલો હોય તો કે ના તીખો રોટલો પણ ના હોય હવે ચેવડો તો ચેવડો તમે ખાટો ખાઈએ છીએ ને ગળ્યો ચેવડો હોય ખારો હોય તીખો હોય ખાટો ના હોય ચેવડો તો જે વસ્તુ ના હોય ત્યાં આપણે ખાલી ડેશ કરીશું અને જે વસ્તુ એનો સ્વાદ હોય ત્યાં ખરાની નિશાની કરવાની ખ્યાલ આવે વાત થઈ ગયું હવે આગળ જોઈએ આપણે હવે પાના નંબર 146 ઉપર પાછળ છે ને પાના નંબર 146 તો કે જૂથમાં કામ કરો એમ કે શું કહે છે જૂથમાં કામ કરો તો કે વર્ગમાં સામાન લાવીને શીખો એમ અને દરેક જૂથને અપારદર્શક રબીઓમાં સામાન આપજો તમારે ચોક્કસ પ્રકારનું શરબત બનાવવાનું છે તમારા જૂથે કયો સ્વાદ પર કામ કરવાનું છે તે આ તો ખાલી એમ જ રમવાનું છે એટલે કે ચીઠી ઉપાડીને જાણ તમે કેવું ખારું ખાટું તીખું ફીખું મોરું કે તીખું શરબત બનાવવાના છો તેને બીજા જૂથને ખબર પડવા દેશો નહીં તમે બનાવેલું શરબત વર્ગ આગળ મૂકો પછી બીજા જૂથના શરબત ચાખીને નીચેની વિગત લખો એટલે કે આવી રીતે રમવાનું છે અને શરબત બધાને જે રીતે કોઈને ખાટું આવે કોઈને ગળ્યું આવે તો કઈ રીતે બનાવવું કોઈને કશું કહેવાનું નહીં એમ કહે છે તો એ હવે આપણે નથી કરવું એ તો ખાલી તમારે ઘરે કરવાનું છે રમવાનું છે બરાબર હવે એના નીચેનું જોઈએ કે ત્રણના જૂથમાં કામ કરો એટલે કે ત્રણ ત્રણના છોકરાના ભાગ પાડવાના એટલે કે ત્રણના જૂથમાં કામ કરો તો કે દિવસમાં અને પ્રશ્નો વાંચીને યોગ્ય વિકલ્પ પર ખરું કરો અને જરૂર જણાય ત્યાં એક કરતાં વધુ વિકલ્પ ખરું કરવાનું સાચો વિકલ્પ હોય ને એની પર ખરું કરવાનું છે એવું નહીં એક જ વિકલ્પ ખરવાનો પણ બે ત્રણ વિકલ્પો સાચા હોય તો બે ત્રણ ઉપર એ ખરું કરવાનું એમ તો શું કહે છે કે દિવસમાં કેટલીક વાર તમે રાંધણીયાની મુલાકાત લો છો રાંધણીયું એટલે કે રસોડું એમ જે આપણે રાંધીએ ખોરાક રાંધીએ એને શું કહેવાય રસોડું કહેવાય તો કે દિવસમાં કેટલી વાર તમે રાંધણીયાની મુલાકાત કરો છો ત્રણ વાર પાંચ વાર કે એથી વધુ એ દરમિયાન તમે શું શું જોયું એમ રાંધણીમાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી એટલે કે રાંધણીયા એટલે કે રસોડામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ છે ખરી એમ કહે છે
તો કે કોઈક વાર બાપાનું ચાલતું હોય, તો કોઈક વાર શેકવાનું ચાલતું હોય, તો ક્યારેક વરી તરવાનું કે મણવાનું કે મસરવાનું ચાલતું હોય. એટલે કે રસોડામાં તો કોઈક વાર બાપાનું કામ થતું હોય, કોઈક વાર તરવાનું કામ થતું હોય, તો કોઈક વાર શેકવાનું કામ થતું હોય, તો કોઈક વાર મસરવાનું કામ થતું હોય. તરવાનું એટલે મમ્મી ઘરે પૂરી થતી હોય કે નાસ્તાની સેવો બનાવતી હોય, ભજીયા કરતી હોય, તો બધું શું કહેવાય? તરવાનું થાય. પછી મમ્મીએ કુકરમાં ખીચડી મૂક્યો હોય કે બટાકા બાફવા મૂક્યા હોય તેને શું કહેવાય? કે ઢોકળા મમ્મી બનાવતી હોય તો એને કહેવાય બાફવાનું કામ થાય. પછી શેકવાનું, મમ્મી રોટલી શેકતી હોય, ભાખરી શેકતી હોય ગેસ ઉપર, તેને શેકવાનું કામ કહેવાય. પછી મસરવું, તો મમ્મી લોટ બાંધતી હોય ને રોટલીનો, ભાખરીનો, પૂરીનો, તો મસરતી હોય ને એને મસરવાનું કામ કહેવાય. પછી રોટલી ભાખરી પૂરી વણતા હોય તેને મળવાનું કામ કહેવાય. તો આવી રીતના અલગ અલગ બધી ક્રિયાઓ છે. એમ કે તો કે આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે. એટલે કે આ બધી ક્રિયાઓ થાય ને ત્યારે આપણી થાળીમાં આપણે મમ્મી રોજ જુદું જુદું ખાવાનું બનાવે છે ને, પછી તહેવારો ત્યારે તો મમ્મી સરસ સરસ વાનગીઓ બનાવે છે, તો એ બધું કેવી રીતના બને? એ બધી ક્રિયાઓ થાય ત્યારે બધી વાનગીઓ બને ને, ત્યારે આપણી થાળીમાં એ આવે છે એમ કે છે. પછી જેમ કે દાળ ચોખા ધોવાય, પછી વઘારાય, તેમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી તેને ચડવા દેવાય, ઠરવા દેવાય, ત્યારે તૈયાર થાય ખીચડી. આવી જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને. ધારો કે મમ્મી ખીચડી બનાવી હોય તો એ મમ્મી શું કરે? ખીચડીમાં દાળ ચોખા ધોવે, પછી શું કરે? એમાં મસાલા એટલે હળદર, મીઠું, મરચું એ બધું નાખે ને, એને મસાલા કહેવાય. તો કે મસાલા નાખે, પછી પાણી તો નાખવું જ પડે ને, તેમાં પાણી નાખે, પછી કુકરમાં મમ્મી મૂકે કે છૂટી કરે તો ચડવા દેવાય. એટલે ખીચડી બનાવી હોય તો ગેસ તો સળગવો પડે ને, એને કહેવાય ચડવા દેવાય. પછી થઈ જાય એટલે થોડી વાર મમ્મી એમને મૂકી રાખે ને ઠરવા દેવાય. કારણ કે મમ્મી કે ને થોડી વાર ઠરે એટલે હું કાપું છું એમ તમે સાંભળ્યું હશે મમ્મી કહેતા હશે. તો કે ઠરવા દેવાય ત્યારે તૈયાર થાય છે ખીચડી એમ કે. તો આવી જ રીતે બીજી પણ બધી વાનગીઓને એમ કે આવી જ રીતે બધી વાનગીઓ બને છે એમ કે. તો હવે શું કે છે રાંધણિયું એટલે શું? શું કે છે રાંધણિયું એટલે શું? તો હમણાં તમને કીધું ને કે આપણે જ્યાં રાંધીએ એને શું કહેવાય? રસોડું. તો હું હવે શું કહું છું? જ્યાં ખાલી તમારે ખરાની નિશાની જ કરવાની છે. તો હું તમને વાક્યો તો આપ્યા છે પાઠ્યપુસ્તકમાં, તે વાક્યોને બધા વિકલ્પો નથી લખતી, પણ જે વિકલ્પ ખરું કરવાનું છે ને એ જ વિકલ્પ હું લખું છું, બરાબર? તો તમારે એમના ખાલી ખરું જ કાઢજો કે તમારે તો બધું લખેલું છે. તો પહેલું રાંધણિયું એટલે શું? રાંધણિયું એટલે શું? તો કે રસોડું, પ્રયોગશાળા કે ઓડી. રસોડું, પ્રયોગશાળા કે ઓડી. આપણે રાંધીએ શું કહેવાય? રસોડું કહેવાય. મુલાકાત એટલે શું? મુલાકાત એટલે શું? તો કે જોડે રહેવું, થોડા સમય માટે મળવું કે છૂટા પડવું. તો આપણે કોઈને મળીએ ને થોડા સમય માટે મળીએ ને, આપણે કે ને મારે એની જોડે જવું. તમે સાંભળ્યો છે કે બા દાદા ઘરમાં અરે પપ્પા કે કાકા કે દાદા કે કોઈ કામથી જતા હોય અને કામ માટે કોઈને મળવાનું થતું હોય તો કહેતા હોય ને કે અમની જોડે મારી મુલાકાત છે આજે, એટલે કે થોડા સમય માટે મને મળવું છે. તો થોડા સમય માટે મળવું બ છે ને, બ થોડા સમય માટે મળવું, થોડા સમય માટે મળવું બ, એની પખાડાની નિશાની કરવાની છે. ત્રીજું કે વાનગી એટલે શું? વાનગી એટલે શું? તો કે ખાવાની વસ્તુ, રસોઈની સામગ્રી કે ફક્ત મીઠાઈ. વાનગી એટલે જે આપણે ખાતા હોઈએ ને એને કહીએ ને આ વાનગી. તો કે ખાવાની વસ્તુ, ખાવાની વસ્તુ. તો એની પર આપણે ખાવાની નિશાની કરીશું. ચાર નંબર, અરે
સોરી આ તો 4 નંબરમાં છે 3 નંબરમાં તો શું છે ક્રિયા એટલે શું ક્રિયા તો કે ક્રિયા એટલે રમત કે ચોક્કસ રીતે કરાતું કામ કે કરવું તે તેમાં બ અને ક બંને આવશે ચોક્કસ રીતે કરાતું કામ બ ચોક્કસ રીતે કરાતું કામ અને કરવું તે કેમ કે નીકળ આવશે કરવું તે તો બ ઉપર પણ ખરું કરવાનું આવશે અને ક ઉપર પણ ખરવાનું આવશે એટલે ચોક્કસ રીતે કરાતું કામ અને કરવું તે પછી 4 નંબર વાનગી એટલે શું ખાવાની રસોઈ અરે ખાવાની વસ્તુ રસોઈની સામગ્રી કે ફક્ત મીઠાઈ તો કે ખાવાની વસ્તુ ઓ છે ને ખાવાની વસ્તુ ખાવાની વસ્તુ એને કહેવાય વાનગી તો અને પર આપણે ખરું કરીશું હવે 5મો કે આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો એટલે કે આમાંથી જે ખાવાની વસ્તુ ના હોય તો કે દૂધ પા ખીચડી બટાકા પાણીપુરી અને પાણી તો એમાં કઈ કઈ વસ્તુ છે વાનગી ના હોય બટાકા વાનગી એટલે ખાવાની તૈયાર વસ્તુ હોય તો કાચા બટાકા આપણે થોડા ખાઈએ છીએ ના અને પાણી ખાઈએ છીએ આપણે ના તો બે આવશે ક બટાકા અને ઈ પાણી ક બટાકા અને ઈ પાણી એ બંને પર ખરાની નિશાની કરીશું બરાબર હવે છઠ્ઠું જોઈએ કે આમાંથી ક્રિયા કઈ એટલે કે આપણે કોઈ ભી વસ્તુ કરતા હોય ને એને ક્રિયા કહેવાય તો કે ઊંઘવું પછી પથારી દા પાણી છીંક બગાસું ખાવું તાળી પાડવી મસાલા ખો ખો રમવું કબડ્ડી રડવું ચોખા મનમાં વાંચવું તો કે બધી ક્રિયાઓ કોને કહેવાય ક્રિયા એટલે કે આપણે જે વસ્તુ કરતા હોય ને એની ક્રિયા કહેવાય તો ઊંઘવું તો એમાં આપણે જોઈએ ક ઊંઘવું પછી આવશે છ બગાસું ખાવું છ બગાસું ખાવું પછી જ તાળી પાડે જ તાળી પાડીશ તાળી પાડી પછી ટ ખો ખો રમવું ટ ખો ખો રમવું પછી આવશે ડ રડવું ડ રડવું અને અણ મનમાં વાંચવું અણ મનમાં વાંચવું તો આ બધા પર આપણે ખરાની તમારા રીતના ખરાની નિશાની કરવાની છે જો આપણે કહીએ ઊંઘો તો કે આપણે ઊંઘવાની ક્રિયા કરીએ છીએ એમ કહેવાય પછી પથારી તો પથારી કોઈ ક્રિયા થાય છે ના પછી દા તો દાળમાં પણ કોઈ ક્રિયા નથી થતી પાણીમાં પણ ક્રિયા નથી થતી છી તે ક્રિયા ના કહેવાય બગાસું ખાતે બગાસું ખાઈએ છીએ તો કે બગાસું ખાતું છે બગાસાની ક્રિયા કરી કહેવાય પછી તાળી પાડીએ તો એક તાળી પાડવાની ક્રિયા કરે છે મસાલા તો એમાં આપણે ક્રિયા નથી કરતા ખો ખો રમવું આપણે રમત રમીએ છીએ ને ખો ખો એટલે કે રમવાની ક્રિયા કરે છે ખો ખો રમવું એમ પછી કબડ્ડી તો કે કઈ નથી રડવું તો કે રડવાની ક્રિયા કરે છે ચોખા તો એ કોઈ ક્રિયા નથી મનમાં વાંચવું આપણે વાંચીએ છીએ ને તો કે વાંચવાની ક્રિયા કરે છે એટલે કે અણ મનમાં વાંચવું હવે 7 નંબર લઈએ 7 નંબર અહીંયા લખો છો 7 નંબર અહીંયા છે બરાબર તો કે રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે કે છે
માપવું, કાપવું, બાપવું, વાંચવું, લખવું, ફોટા પાડવા, સૂઈ જવું, શેકવું, નાવું, ધોવું, મસરવું, રમવું, નૃત્ય કરવું, ગાવું, જમવું અને સૂકવું. તેમાં કઈ કઈ ક્રિયા આપણે કરીએ છીએ? ખ કાપવું, ખ કાપવાની ક્રિયા કરી છે ને. પછી ગ કાપવું, બાપવું. પછી કઈ ક્રિયા કરીએ છીએ? શેકવું, જ શેકવું. પછી ધોવું, ત ધોવું. પછી થ મસરવું, મસરવું. પછી કઈ ક્રિયા ચાલે છે? જમવું, પ જમવું. તો બધા પર આપણે ખરાની નિશાની કરીશું. એટલે શું કે છે, રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે, એટલે કે કઈ કઈ કામ થાય છે ને, ક્રિયા કહેવાય. તો માપવું, રસોડામાં કઈ માપવાનું કામ થાય ના. કાપવું, એટલે મમ્મી શાક સંભાળતી હોય કે કઈ કાપતી હોય ને તો કાપવું. પછી મમ્મી બાફતી હોય તો બાફવાની ક્રિયા થાય. પછી આપણે વાંચવું હોય તો રસોડામાં વાંચીએ છીએ એટલે એ ના આવે. લખવું, રસોડામાં લખવાનું કામ ચાલે તો કે ના. ફોટા પાડવા, રસોડામાં ફોટા પાડીએ છીએ આપણે તે પણ ના આવે. સુઈ જવું, રસોડામાં સુઈ જવાની ક્રિયા ચાલે, આપણે સુઈ જઈએ છીએ તે પણ ના આવે. પછી શેકવું, મમ્મી રોટલી ભાગતી શેકતા હોય છે ને તો શેકવાની ક્રિયા આવે. પછી નાવું, ટ નાવું, તો રસોડામાં આપણે નાવાની ક્રિયા ચાલે છે ના, એટલે એ પણ ના આવે. ધોવું, તો મમ્મી દાળ ચોખા ધોતી હોય, શાક ધોતી હોય, બધું ધોતી હોય ને એટલે ધોવાની ક્રિયા ચાલે છે. મસરવું, મમ્મી લોટ બાંધીને મસરતી હોય છે એટલે મસરવાની ક્રિયા ચાલે. પછી રમવું, રસોડામાં રમવાની ક્રિયા ચાલે છે, રમીએ છીએ આપણે તો કે ના. નૃત્ય કરવું, એટલે કે ડાન્સ કરીએ, નાચીએ ગઈએ ને, નૃત્ય કરવું તે રસોડામાં થાય તો કે ના. ગાવું, આપણે ગાઈએ છીએ ગીતો ને બધું તો કે ના. જમવું, તો જમવાની ક્રિયા ક્યાં ચાલે? રસોડામાં જ ચાલે છે ને. સૂકવું તો કે ના. એટલે જે છે તો આમાં કઈ કઈ ક્રિયા આવશે? કાપવું, બાફવું, શેકવું, ધોવું, મસરવું અને જમવાની ક્રિયા થશે. હવે કે છે આમાંથી ખીચડી કઈ રીતે નહીં થાય? તો આટલું તમારે શું કરવાનું છે? આટલું તમને આપેલું છે, ખાલી શું કરવાનું છે? તમારે ખરાની નિશાની જ કરવાની છે. મેં પણ જે જવાબ છે ને ટીક કરવાનો છે એ જ મેં લખ્યું છે, એ બધું તો તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. એટલે તમારે માત્ર મેં જે ટીક કર્યું છે ને તો તમારે એના ખરાની નિશાની પાઠ્યપુસ્તકમાં કરવાની છે. નોટબુકમાં હમણાં કશું નથી લખવાનું. તો આટલું ટીક કરી દેજો. હરિઓમ.